ભારતના વિદેશ મંત્રી, ગુજરાતના રાજ્યસભાના સદસ્ય આદરણીય જયશંકરજી, સદસ્યતા અભિયાનના જેમના ઉપર જવાબદારી છે એવા આદરણીય શ્રી ચતુર્વેદીજી, મંચસ્થ પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ, માન્ય પ્રદીપસિંહજી, માન્ય જગદીશભાઈ, મેયર વિજલબેન, ઉપસ્થિત સૌ પ્રિય કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, આજે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મતિથિ છે. જહા હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, જેમને ભારતીય જનસંઘની સ્થાપના કરી અને પહેલું જ આંદોલન કશ્મીરમાં, ઇસ દેશ મે દો વિધાન દો પ્રધાન દો નિશાન, નહીં ચલેગા નહીં ચલેગા, અને પોતાના જીવનની આહુતિ આપી. એવા આપણા પ્રથમ અધ્યક્ષ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આજે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અભિયાન નું લોન્ચિંગ અને પ્રારંભ થઈ ગયો છે. આ વખતની ચૂંટણીમાં પણ કાશ્મીર ઇસ્યુ હતો. ભારતીય જનતા પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં 370 આર્ટિકલ 370 ને અમે દૂર કરીશું, અને કોંગ્રેસે નબળાઈપૂર્વક કીધું હતું કે અમે નહીં કરીએ દૂર, અને ભારતની જનતાએ ફેસલો કર્યો અને લોકોએ ખોબે ખોબે ભરીને આપણે મત આપ્યા. લોકોની ઈચ્છા પણ કે ભારત કાશ્મીરનો અવિભાજ્ય અંગ છે, રહેશે, અને એના માટે 370 દૂર થાય એ સંકલ્પ સાથે આજે આપણે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એમને આપણે યાદ કરીએ, શ્રદ્ધાંજલિ આપીએ. ભારતીય જનતા પાર્ટી અન્ય પાર્ટી કરતા પણ અલગ છે. હું વિચારતો હતો એ કોંગ્રેસને કઈ સદસ્યતા અભિયાન જેવું છે જ નહીં, કાર્યાલયો નથી અમુક કામો મોટા મોટા શહેરોમાં, સંગઠનની કોઈ વ્યવસ્થા નથી, કાર્યક્રમો નથી. સત્તા માટે તડપડતું એક ટોળું આજે કોંગ્રેસ બની ગઈ છે, અને એના મૂળમાં સત્તાને કેન્દ્ર સ્થાને રાખી અને પાર્ટી એમાં ઢસડાણી, અને આજે એનું પતન થયું છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ સત્તા એ સેવાનું સાધન છે, એક સાધન છે, પણ વિચાર માટે આ પાર્ટી કાર્યરત છે. વિચાર માટે કાર્યકર્તા કામ કરે છે, કોઈ વ્યક્તિ માટે કામ નથી કરતા. વ્યક્તિ સે બડા ધન, ધન સે બડા દેશ, આ ભાવનાથી કાર્યકર્તા પાર્ટીમાં કામ કરે છે, અને એને કારણે એક વૈચારિક કમિટમેન્ટ સાથે કામ કરનારા કાર્યકર્તાની આ પાર્ટી છે. આપણી પાંચ પંચનિષ્ઠા અતૂટ રાષ્ટ્રવાદ એમાંની એક પહેલી નિષ્ઠા છે કે દેશ કે લીએ જીંગે, દેશ કે લીએ મરેંગે, દેશ આપણા માટે સર્વોપરી છે. ભારતમાં હમ દિન ચાર રહે ના રહે, માં તેરા વૈભવ અમર રહે, અને એટલા માટે કામ કરનારા આપણે સૌ કાર્યકર્તા આ પાર્ટીમાં જોડાણા છીએ. હું ઘણી વખત કહું છું અભ્યાસ વર્ગોમાં કે આંખ બંધ કરીને અહીંયા વર્ષોથી જનસંઘ વખતથી કામ કરનારા અનેક કાર્યકર્તા બેઠા છે. આપણે આંખ બંધ કરીને વિચાર કરીએ કે આપણે શું કામ આમાં છીએ, આપણે કેમ બીજી પાર્ટીમાં નથી, તો અંતે ફરી ફરીને વાત આવશે કે ભારત માતા કી જય, વંદે માતરમ એનો જય ઘોષ એક ઈમાનદારીથી આ પાર્ટીના કાર્યકર્તા લઈ રહ્યા છે. ભારત માતા સર્વોપરિ છે આપણા માટે, અને એટલા માટે આ પાર્ટીમાં આપણે જીવીશું તોય ભારત માટે, મરીશું તોય ભારત માટે, એ અતૂટ રાષ્ટ્રવાદ એ આપણી પહેલી નિષ્ઠા છે. અને જનસંઘ કહેવાતું રાષ્ટ્રવાદ તેરા નામ જનસંઘ, જનસંઘ
એ સૂત્ર આપવું આપણું, અને આ રાષ્ટ્રવાદ એ ફર્સ્ટ આપણા માટે એ પહેલી નિષ્ઠા છે, એને માટે ભાજપના કાર્યકર્તા છે. મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ બીજી નિષ્ઠા છે આપણી, કે જાય જીવનમાં પણ મૂલ્યની સ્થાપના થાય. ખાલી કૂટનીતિ, એક રાજકીય ખાવાદાવા પ્રપંચો અને એના માટે આપણે પાર્ટી ચલાવતા નથી. નરેન્દ્રભાઈએ જ્ઞાતિ જાતિ ધર્મ પ્રાંત ભાષાથી ઉપર ઉઠીને એક વિકાસની રાજનીતિ, ઈમાનદારીની રાજનીતિ એમને પ્રસ્થાપિત કરી છે, અને હવે મૂલ્યનિષ્ઠ રાજનીતિ એ આપણો પાયો છે, અને એ બીજી નિષ્ઠા માટે આપણે કામ કરનારા લોકો છીએ. પાર્ટી વિથ ધ ડિફરન્સ એ આપણી પાર્ટીની એક બીજી નિષ્ઠા છે, ઈમાનદારીથી કામ કરવા માંગીએ છીએ. જાહેર જીવનમાં પણ મૂલ્ય આધારિત રાજનીતિ અમે કરવા માંગીએ છીએ. અમે છેલ્લી કક્ષાના રાજકારણ કરનારા લોકો નથી, જાડી ચામડી વાળા રાજકારણી નથી. અમે સત્તા એ સેવાના સાધનને ભાગરૂપે આ ભારત માતાની સેવા કરવા નીકળેલા લોકો છીએ, અને એટલા માટે કામ કરનારા લોકો છીએ.